नमस्कार दर्शक मित्रों, सत्यडे न्यूज़मां आपनुं स्वागत छे। जे प्रकारे आ वर्षे भगवान जगन्नाथने 145मी रथयात्रा निकळवा जई रही छे, जेने लईने आ वखते ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષ બાદ હવે કોરોના કાળ બાદ હવે હળવાશથી ભક્તો જે છે ભગવાન સાથે નગરચર્યા નીકળશે, તેને લઈને જે છે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। અને જે ભગવાન જે રથ ઉપરથી સવાર થઈને જતા હોય છે તે પ્રકારે અહીંયા જે છે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। અને એક સુંદર જે મજાનું રથ બનાવવામાં આવ્યું છે અને તેની સજાવટ કરવામાં આવી છે। અને તેમની પાછળ જે વ્યક્તિઓએ કામ કર્યું છે આપણે એમની સાથે જ વાતચીત કરીશું અને તેમનાથી જાણવાનો પ્રયાસ કરીશું। આપનું નામ શું છે? છેલ્લા કેટલાક સમયથી આપ આવી રીતે રથને ડિઝાઇન કરી રહ્યા છો, એક નવું રંગરૂપ આપી રહ્યા છો? મારું નામ ખલાસ મફતલાલ મંગળદાસ। આ રથને દર વર્ષે આમ તો અમે 1945 વર્ષ થયા, તો 145 વર્ષ થયા ત્યારથી જ રથયાત્રા અમારી જ ખલાસભાઈઓએ જ ચાલુ કરી છે ખેંચવાની। પરંતુ અમે દર વખતે અખાત્રી જાય પછી 2-3 દાડા પછી એનું મુહૂર્ત કરતા હોઈએ છીએ, તો અત્યાર સુધી રંગકામ રોકામ રિપેરિંગ કામ બધું કામ ચાલુ જ હોય છે। એના પહેલાં રિપેરિંગ કરવા નવા બનાવવા આ છે તે છે એ બધું ચેક કરતા હોઈએ, તો 1-1.5 મહિનો તો આમ છે નીકળી જતો હોય છે। દાદા, ગત વર્ષે કોરોનામાં પણ રથયાત્રા નીકળી હતી અને પૈડાયડા પણ ખુલી ગયા હતા, આ પ્રકારે કયા પ્રકારે જે છે નવું રંગ આપવામાં આવ્યું છે એને શું વિશેષતાઓ છે આ વખતના રથની? રંગ તો દર વખતે ભગવાનને કલર સારા લાગતા હોય, લાલ લીલા પીળા એવા, લીલા તો નહીં પણ પીળા કેસરી એવા બધા ભગવાનને જે ગમતા હોય એ કલર આપણે કરતા હોઈએ છીએ। અને દર વખતની જેમ 2 વર્ષથી તો રથયાત્રા નીકળતી જ નથી, ગઈકાલે બી નીકળી પણ પેલા ટીવી પર દેખાડી હતી, એ લોકોને આ ફેરી બહુ ઉત્સાહ છે રથયાત્રાનો અને અમારા લોકોને બી ઘણો ઉત્સાહ છે કે 2 વર્ષે ત્યારે 3જા વર્ષે લઈને ભગવાનને લઈને બહાર ફરીએ છીએ। અને આ વખતના રથમાં કોઈ વિશેષ કંઈક નવું ઉમેરો થયો હોય તેવું? ના ના, ઉમેરો તો કંઈ થયો છે, એને રિપેરિંગ કરેલું છે, કલર બાલર અમે ચેન્જ કરતા હોઈએ છીએ, બાકી કોઈ નવું નથી। આવતી સાલ જે નવા રથ બનાવવાના છે એટલે આ રથ વખતે તો કશું કરવાનું ના હોય ને। ચોક્કસથી, જે પ્રકારે આ રથ બનાવવામાં છેલ્લા 145 વર્ષથી પણ વધુ સમય જે છે ખલાસીઓ લોકો લાગેલા છે ને, છેલ્લા ગત વર્ષની વાત કરવામાં તો કોરોના કાળના કારણે પણ જે છે રથયાત્રા જે છે ભક્તો વગર નીકળી હતી, પરંતુ આ વખતે લોકોમાં અનેરો ઉત્સાહ છે, પ્રકારે હૈયામાં હરખ હોય તેવી રીતે જે છે ભક્તો આવી રહ્યા છે, જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે। અને હવે આગામી 1 જુલાઈના રોજ જે છે રથયાત્રા ભવ્ય રીતે અહીંયાથી પસાર થશે ને, અત્યારે એને લઈને જે છે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ને એને લઈને તડામાર તૈયારીઓ અત્યારે મંદિર ખાતે જોવા મળી રહી છે। બાદ ફરી મોકો મળ્યો છે, કેટલો ઉત્સાહ જગન્નાથજી સાથે નગરચર્યા નીકળશે? જગન્નાથની નગરચર્યા માટે ભક્તજનો એટલા ભાવિક થઈ ગયા છે કે 2 વર્ષમાં જેને દુઃખ હતું એ અત્યારે માહોલમાં નથી દેખાતું। કયા પ્રકારની તૈયારી છે તમારી? ભગવાન સામેથી બધાને મળવા આવે તો કોને ઉત્સાહ ના હોય। ફરી એકવાર જગન્નાથજી જોડે તમે બહાર નીકળશો નગરચર્યામાં? ફરી વાર જગન્નાથના મંદિરથી બહાર નીકળીને ભગવાન અને કોરોના મટાઈ ગયો ને, કયા પ્રકારનું આયોજન છે, કેવી રીતે ભક્તિનો માહોલ છે? હા, ભક્તિનું આયોજન સરસ છે અને બધી રીતે સરસ છે, કોઈ જાતની તકલીફ પડાવી નથી। મોકો મળ્યો છે, હવે જગન્નાથજી પોતે ભક્તો સાથે નગરચર્યા નીકળશે, કેટલો ઉત્સાહ, કેટલો ઉમંગ? બહુ ઉમંગ ઉત્સાહ હોય છે, જગન્નાથ નીકળે છે ત્યારે બધા દર્શન કરવા નીકળે છે। એટલે કેટલા સમયથી તમે આ નગરચર્યામાં એમની સાથે જોડાઈ રહ્યા છો? અમે 2 વર્ષથી જોડાઈ રહ્યા છીએ। કોરોનાના કારણે ભંગ પડ્યો હતો, હવે કેવું લાગી રહ્યું છે? હવે સારું લાગી રહ્યું છે, 2 વર્ષ નીકળ્યા નથી। કેટલા સમયથી તમે અહીંયા આવો છો? અત્યારે એક સારો માહોલ જોવા મળી રહ્યો છે, કેટલો ઉત્સાહ! હું 25 વર્ષથી આવું છું, જ્યાં સુધી અષાઢી બીજના અહીંયા આવીને દર્શન ના કરું ત્યાં સુધી હૈયું આકુળ વિકુળ થાય છે, દર્શન કરું પછી ખૂબ આનંદ મળે છે। જય શ્રી કૃષ્ણ! આપ શું કહેશો, કેટલું ઉત્સાહ, 2 વર્ષ બાદ ફરી એકવાર લોકોની સાથે એ જ માહોલ, એ જ સ્થિતિ, બહુ જ આવી છે, બહુ બધા આનંદ થાય છે અહીં આવી છે। આ પળની તમે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા? અમે 3 વર્ષથી ઘરમાં પૂરાયેલા હતા, આવું દર્શન લાવો નતો મળતો, આ વર્ષે મળે એવું ભગવાન ખૂબવા, અને આવું દર વર્ષે ભગવાન લાવો। આ વખતે શું ખાસ આયોજન છે? આ વર્ષે આ જે ભજન મંડળી છે, અખાડા વાળા છે, એ લોકોનું ખાસ જોવા લાયક છે, અત્યારે કસરતો ને બધું કરતા જોવા મળ્યા। તમારામાં કેટલું હરક, કેટલું ઉત્સાહ? હમણાં તો બહુ જ હરક છે, જો ભગવાન લાવે તો લાવવા તૈયાર છીએ દર વર્ષે। દાદા શું કહેશો, ફરી એકવાર ભક્તો સાથે નગરચર્યાએ જગન્નાથજી નીકળશે? નીકળશે, બહુ સારી રીતે નીકળશે। કેટલા સમયથી તમે અહીંયા આવો છો? હું છેલ્લા 30 વર્ષથી આવું છું।
છેલ્લા બે વર્ષ કોરોના કારણે ક્યાંક ને ક્યાંક ભગવાન જોડે સંપર્ક તૂટી ગયો હતો જે શ્રદ્ધાળુઓનું, હવે હવે જોડાઈ જશે પાછો સારી રીતે, જશે રથયાત્રા નીકળશે, ભગવાનના દર્શન થશે, લોકોને બહુ સારી આશા રાખીએ છીએ. કેમેરામેન ચિરાગ પટેલ સાથે ફેઝાન મંગરેજ, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.